એ ક્યાં એટલે બે દે પાંચ વાગ્યા નું ટાણું થાય માણા નું અવર જવર થાય ટાઢોપોર થાય પછી જે તને ને એ બધા તારા રીંગણા લેતા જાય ઓ કે કાય વાંધો ને બિચારો બેહી ગયો હાડા પાંચ સો હાથ રીંગણા નો વેસાણા પણ પોતે ઓળા જેવો થઈ ગયો કામથી બાપ આવ્યા કે રામ રામ ભાઈ કે હું રામ 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 કરો છો કે કાં કે એક રીંગણું નો વેસણ કે એક રીંગણું નો વેસણ કે નો વેસણ કે પણ તો ભાઈ તારા ભાઈ ભમરાળા કહેવાય કે કેમ કે તું જે ઓટલા ઉપર બેઠો છો એ ઓટલો મારી ત્રીજી પેઢીનો ઓટલો છે ન્યા બેહી બેહીન મેં હિતેર વીઘા જમીન વેચી નાખી તારા રીંગણા નો વેસણ આ બહુ કહેવાય કે ગઝબ શો હોતું એ કે તને વેચતા નું આવડ્યું કે આ હિતેર વીઘા વેચાય કે જાઓ પાડાના કાન જેવી ગઈ આ ખબર નો પડે વડીલો હાજર જવાબી વાળા બુદ્ધિશાળી

મંગળવાર પાછ આયવા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો કે બાપા મારા આડવરની દુકાન નળપોરા વાયસર પાવડાના હાથા મળે ગાય નું ઘી ન મળે કે તો હું ના જોઈને વી આવો છો વ્યા ગયા બુધવાર પાછા ગયા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો છો આને મગજ ગયો કે તને દિશામાં તમ બગાડો રાવુ નાયક માં તો હોમ મંગળ આવ્યો તો મને એમ કે કિલો ઘી લાવ્યો હોય પૂછતો দাও હોય તો એ ગયા ગુરુવાર પાછા ગયા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો અને હવે મગજ ગયો કે તેને દી તમારી બોણી બગાડો છો તમને નથી ખબર મારે એ ક્યાં હાર્ડવેર ની દુકાન છે નથી લેવો નથી રાખતો બાપા ઘી કે નહીં નથી રાખતો ઘી નહીં અને હવે તો બાપા અહીંયા આવ્યા ને ગાયનું ઘી માંગવા તો બંધુ કે દે દે બંધુ કે દે દે બંધુ કે દે દે બંધુ કે દે દે મળવા મામો આકાશમાં ઉડવાઓ બા આગળ ન હોય તો ના પાડે ને એમાં ભણો હું લેવાનું હોય માં લેવાનો એમ કરીને વી આવી ગયા શુક્રવાર નો ગયા શનિવાર બપોર પછી પાસ ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હે બંદૂક રાખો તો કે બંદૂક થોડી હોય મારે તો હાડમી દુકાન નળ પોરા વાયઝર પાવડાના હાથ બંદૂક નથી રાખતો મારો દીકરો એ કે નહીં તારી માના હામ કે મારી માના તો એક કિલો ગાયનો ઘી દો કે દાલ પટાવ છેલ્લે પાછા અહીંયા આવ્યા બોલો એને કાંઈ જોતું નહોતું સમજ્યા એક ફરમાય જેની જેટલે લઈ લો કે મારા યુવાન ભાઈઓ બહેનોને બે હાથ જોડીને કર બદલ પ્રાર્થના કરું કે ભારતીય સંસ્કૃતિના આમ સંસ્કારો રહ્યા ને મારા બાપ એ સંસ્કારોને સાચવતા શીખી જાય હું કામ એનું રીઝન હું તમને આપું આજથી ત્રીસ વર્ષ પાછળ વી આ મારું તો છત્રીસમું રનિંગ સેટલું કહું છું વડીલો પાસેથી સાંભળેલું હોય જે પહેલાં જૂના ગીત હતા એ છોડ દો આંચલ જમાના ક્યાં કહે કે મર્યાદા વાળો તો એ હીરોઇનની પગની પાણી નહોતી દેખાતી પણ આપણા મનમાંથી થોડુંક એવો થોડોક કઈક અલગ વિચાર આવ્યો તો કે એટલું બધું નહીં તો થોડુંક બીજું ગીત બીજું ગીત નવું ગીત લાવો તો જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા એ આવ્યું તો કે એટલું બધું જનમ જન્મ નો ભેળું થાય ભાઈ એ નો ભેળો થાય તો ટૂંકું કરો કેટલુંક ટૂંકું હો વરહનું રાખ્યું કે સો સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા એટલું બધું નહીં તો હજી ટૂંકું કરો કેટલું ટૂંકું સુભાષે લેકર શામ તક શામ સે ફિર સુભાષ તક બસ તું મુજે પ્યાર કરો કામે કોણ બાપુજી જા હૈ આમાંનામાં જિંદગી પસાર કરવાની ઈ એ કાઢ ને કહું નવી પેઢીને હાથ જોડીને પ્રાર્થના કરું જેવા ગીતોને આપણે હાંભળવાના છે એવા ગીતો સાંભળો પણ હવે જે આવું નવું રનિંગ આવ્યું છે ને જાહેર મહિનો અમુક અમુક કડિયું કહેવાય બસ ખાલી એટલું જ કહે ઝલક દીખલા જા આમાં મોટા કરવાના છે આપણે સહજ રીતે ક્યાંક સદગુરુના ચરણમાં કાયમ દિવાળીની એક કડી ગાય જો ને મારો બાપ તેને તેને પેઢીયું તરતી થઈ જાય દોરંગા ભેળા ન બેહીએ આ વડીલો કેટલું હાંચું કે તમારે ઘરે છોકરો છે કોઈ કેમ તો કે ટપાલ એ વળતો જવાબ આપો નથી વળતો જવાબ આપવા માટે ઈ કોક ટપાલ વાંચે તો એને વળતો જવાબ આપતે હવે એ નવી પેઢી અત્યારે એવું કહે છે દાદા ને કાંઈ આવડતું નથી આઠાના ટપાલ દાદો નહોતો વાંચતી એ એન્ડ્રોઈડ ફોન રાખીને ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે આમાં આપણે એમ કે આ તો એન્ડ્રોઈડ ફોન વાપરતા શીખી ગયો એ તો જોવો આઠાના ની ટપાલ વાંચતા નથી આવડતી એ માણસ એ ક્યાંય ભણવા નથી ગયો ગણવા નથી ગયો શીખવા નથી ગયો હું તમે ભણવા ગયા શીખવા ગયા લખવા ગયા વાંચવા ગયા કોકની કોપી મારીને લાવ્યા ઈ ક્યાંય નથી ગયો આ એની કોઠા જ આગળ છે તમે જોવો હાથ વાગે હાથનું ટાણું થઈ જાય ને હાથ વાગે વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા ડાયા હોય ને આયા સરસ મજાના દેશ વિદેશમાં બધે છોકરા હોય ને એને સીધો વિડીયો કોલ કરીને ને વિડીયો કોલ કરીને હવે છોકરાને છોકરાઓને ફોન ઉપાડે દોઢ લાખનો એપલ ફોન પોહાય બોલો દાદા નથી પોહાતા એક જોયા જાય વાળું અને વિશેર જેવું જ પાછું આ ડબલું તમને કહ્યું દોઢ લાખ રૂપિયાનું પોહાય માં બાપ નથી પોતા આમ દાદો બિશારો ફળિયામાં ફોન કરે ને સહી દો વિડીયો કોલ છોકરાને છોકરો જ ઉપાડે

બાદરાન રોટલો દૂધ ને કાસરી તારી બા થોડીક આઘેર એક બેઠી છે લે બાપુ જે જય શ્રી કૃષ્ણ કરજો એને આવડી ગયું ને આપડે એમ કે બોલે એને આવડતું નથી કેટલુંક તમારે શીખવાડું આ કોવિડ ગયો ને અડધાની તારીખો લેવાઈ ગતી અડધાની નોતી લેવાની ને એવું બધું આવી ગયું તું સપ્તાહની તારીખો લેવાઈ ગઈ કેન્સલ કર્યા ડાયરાની તારીખો હતું કેન્સલ કર્યા લગનની તારીખો હતું કેન્સલ કર્યા એમાં બધા એટલે સુરત અમદાવાદ મુંબઈવાળા આવ્યા ને એટલે ઓસરીને કોરે બેઠેલા બાપા કે હું એલા નિમાણા થઈને બેઠા છો જોવાની જાવ એ કે પણ બાપુજી કે ભાઈના લગ્નની તારીખ લેવાઈ ગઈ છે તો હું કરજો કે શું કરવાનું શું હોય ફળિયો આપણા બાપનું છે મળો આદરવા બીજું હોય હું એમાં પણ એ કે એવું નથી કે ભારત સરકારે એવું કીધું છે કે પચીસ જણાને બોલાવો ને આ તો પચીસ જણાને સવારમાં બોલાવો ગાંઠિયા ખાવા પચીસ જણાને દહ વાગ્યા સાહ પીવા બોલાવો પચીસ જણા બપોરે જમણવારમાં બોલાવો પચીસ જણા પાછા ત્રણ વાગ્યા શાહ પીવા બોલાવો ને સો વાગ્યા પાછા ખીચડી ખાવા બોલાવો વ્યવહાર હસવાય જવા જોઈએ બાપા એ કે એવું નથી ખાલી પચીસ જણાને જ કીધું તો ખાલી પચીસ જણાને કીધું તો મોડો બીજું હોય હું કે પણ બાપા પચીસ જણા કંદોય થોડો પોહાય કોંદો એ નોત તો તમે આ ગરમા ગરમ ઝબલા ક્યાં થી આમ 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 ગરમા ગરમ આવે મોબાઈલ માં મળ બળ કરો છો ને ક્યાં થી ગરમા ગરમ ઝબલા આવે ઝબલા ક્યાં થી આવે કે ઈ તો બાપા સ્વીગી માં થાય સ્વીગી કે તર માસી થાય ઈ કે ના ના કંપની છે તો ઈ કંપની ને માં આપણે માંગ્યું એ બધું આપે તો કે હા તો તારું તારું ઈ સ્વીગી મારા મોબાઈલમાં ફિટ થાય કે થાય ને નાખી દીધું ને બિચારા ખાટલો ઢવડી લીમડા હેઠે વીએ છોકરાએ પૂછ્યું કે તમારે શું મોગાવું કે મારા રોરમાં લાડવા મગાવવા કે બાપા હવે સુરમાં લાડવા કોણ ખાય તારો બાપ ખાય બાબી તો ખરો ભૂકો ન રહેવા દો

મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો ચટણી અમારી બાજુ બનાવે ખોજુર આંબલી લાકડા સાબ એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વડો આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબ જાંબુ માટે એક દબાવો જલેબી માટે બે દબાવો કાજુ કતરી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર કરીને લાડવા ઉપર ચાર વળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વડો આપનું હાર્દિક સ્વાગત છે બેસનના લાડવા માટે એક દબાવો મોતીચૂરના લાડવા માટે બે દબાવો બુંદીના લાડવા માટે ત્રણ દબાવો ચૂરમાના લાડવા માટે ચાર દબાવો હવે લાડુ આવ્યો એમ કરીને લાડવે ચાર લાડવે વળી અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દો બાપો કે એસ્ટિમેટ ઓડો કાઢો નથી તો આને કેમ આ વી કિલો કાંઈ છોકરાને પૂછીને પછી કરજો આમ આમ કાંઈ પોતે વી કિલોનો ઓર્ડર વી આવી ગયો પાંચ મિનિટથી ત્યાંથી ફોન આવ્યો નમસ્કાર સ્વિગી વડમાં આપનું હાર્દિક સ્વાગત છે કેટલુંક બિહાર્યું છે હજી તો આગળ એક અધૂરું સ્વાગત કરીને ગઈ કેટલુંક બેન્યું અહીંયા બિહાર્યું છે હું તો અંકલ આના નંબર ઉપરથી વીસ કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો વીસ કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ લખાવવા કોને એમ સોરી લખાવવા કોણે અંકલ આના નંબર ઉપરથી જ આવેલો તો કોલ કોણે લખાવ્યા છે કોણે લખાવ્યો અમને પૂછ્યું તમે શાર ભાઈ કોણ વલ્લભભાઈ માટે એક દબાય સગનભાઈ માટે બે દબાય કુરજીભાઈ માટે ત્રણ દબાય મને મળવું ચાર દબાય એને તેણીમાં કંઈ જ નહીં કહો બોલો હવે આની માથા કુટ કરાય આપણે હે અને અત્યારની પેઢી એમ કે દાદા ને ખબર નથી પડતી દાદા ને ખબર પડે એટલે તો પડે એને જે આવડી ગયું ને એને જે શીખવાડી ગયા કોણ અત્યારની પેઢીઓ કરે છે કે હજાર રૂપિયા ના બળદિયા લેવું બળીજયા એવા હો તમને કોઈ ત્રણ હવે ધરાય એમાં એવા બેવા બળદિયા પણ એને બોલે કોકે જ્યાંથી લીધા ને એને કીધું નહીં કે આ ઉથલ વળી બેસી જાય ઉથલ જ ખબર પડે કે નહીં એક આંટો મારી ના હોય ને ઉથલ કહેવાય તો બરોબર હાથીએ જોડે ઉથલ વેડ્યા ને તો અધ બે ગયો તો ઓલા ખૂબ તમને કોઈ ખરપિયા મારે ઊભો ખરપટા માર્યા મારે ઊભો નહોત્યો પછી એની મેળે મેળે ઊભો થયો ગાડું જોડીને ઘેરે વિને આપણા ગવટિયાનો એક રિવાજ હતો એક નિયમ હતો કે હુવાટણે ટણે ગાયું બહેવું ને એને બળદિયાને નીણ નાખીને હુએ તો જેવું નીણ નાખવા એક દાદા બિચારા દાદા ગયા તો બળદિયાને વાહમાં હાથ ફેરો ત્યાં તો ભરોળા હાથમાં આવ્યા એ ભરોળા હાથમાં આવ્યા ને એટલે આખી રાત દાદાને ને બિશારા નીંદર ન આવી આ જનાવરના પેટના ભાન નથી આ તો મૂંઘુ પ્રાણી કહેવાય આપણે બે પગાળા એટલું તો ખબર પડવી જોઈએ તો સવારે શિરામણ કરવા બેઠા ને એટલે દાદાએ પૂછ્યું કે ઓલા ને ઓલા મુંરડા કોણે માર્યું એટલે કોઈ બોલ્યું ને કોણે માર્યો એટલે કે ભાઈ કેમ કે બાપા એ ઉથલ વળે ને ત્યાં બેસી જાય છે તો કે પણ એને મરાય તો બિશારું અભૂત છે તમે બુદ્ધિ વગર ના છો એવું લાગ્યું એને કેમ હું સમજાવું એને આપણી ભાષા સાંભળે સમજાયું જોડો ગાડું જોડ્યું હાથીએ જોડ્યો ને તમને કહું હાથીએ જોડીને ઉથલ વેડે ને બળદિયો જોયું દાદા જોયું બે ગયા ને ઉભો રે પણ હથિરો રે ને આ વી વીઘા વેસવા થયો મને એવું લાગે છે ઉભો રે ઘડી દા તું કુંડીએ દા ને પાણીનો ડબલું ભરતો હોય પાણીનું ડબલું ભરીને લાવ્યું તીનનું ડબલું વાળા વાળો એમ જા એમ ડબલું ભરીને આવ્યો ને એટલે બોલો બળદિયો બેઠો હતો ને એમાં ડાબો કાન ઊંચો કરીને ઠલવી દીધું હોય લે પાછું ઊભો થઈ ગયો હાલો આંકો એ કે વળી આંકો એક ઉથલ વેળા તો એવરે ધારી આપી વળી પાછો બે ગયો આ ડબલું ભરતો આવ્યો તો વળી ડબલું ભરતો આવ્યો જમણો કાન લીધો બોલે પાછો બળદ ગયો ઊભો થઈ ગયો હાલો આંકો હાથ ઉથલ વળી આપી એવું તો ક્યાં આંકો આંકો આઠ મે ઉથલે પાછો બે ગયો કે બે ડબલા ભરતો આય બે ડબલા ભરી ને એટલે આ ડાબા કાનમાં તું રેડ જમણા કાનમાં હું રેડું બે બે ઊભો થઈ ગયો હાંકો આવી ગયો દસ વીઘા રેડી થઈ ગયું બીજે થી વળી પાછું પાંચ વીઘામાં હાથી હાંકવાનું આ વખતે દાદા એ છે ને કઈ ન કર્યું બે ડબલા બાંધી દીધા ઓલા બે વાન થાય ને ડબલું ખગડી કે હાંકો હાંકો નગર કાનમાં પાણી આવશે બોલો આપણા વડીલો છે એટલે કેવું પડે સાહેબ હયાત માતા પિતા ની છત્ર છાયા માં વાહન ના બે વેન બોલી નીરખી લેજો કે ઓઠળતા પીડ્યા ગયા પછી ગંગાદળ મૂકીને હું કરજો અંતર ના આશીર્વાદ આપનાર ને સાચા અતિથિ ક્ષણ પર બેટી લેજો હયાત નહીં હોય અત્યારે

ગયો સમય પાછો નહીં આવે પછી લાખ કમાઈને હું શું કરશો માટે મા બાપ ને સાચો તમે આપે છે દિલથી સાંભળો હજી બીજા રાઉન્ડ આવવાનો છો નેક્સ્ટ હવે કઉ ગઢવી સાહેબને કે આવો આપને જેવી આગળનો દોર હોપું છું એક વખત એમને પણ જોરદાર તાળીઓથી વધારો આભાર જય હિન્દ ભારત માતા કી જય